બાળકોને જે ગમતું હોય એ જ કરવા દેવું જોઈએ, અને બાળકોના એ લોકોની રુચિ શેમાં છે, એ લોકોને શું ગમે છે અને એ શેમાં વધારે સારું કરી શકશે એ મા બાપ સિવાય બીજું કોઈ જાણી પણ નહીં શકે. કદાચ કદાચ ઘણા બાળકો એવા હોય કે જે પોતે કહી ના શકતા હોય, પણ મા બાપને એની લાક્ષણિકતાઓ ખબર હોય કે ભાઈ આ મારું બાળક આ ક્ષેત્રમાં વધારે સારું કરશે, પણ છતાં એને રોકવાનો પ્રયત્ન મા બાપ જાણે અજાણે પણ કરતા હોય, ઘણી વખત જાણીને પણ કરતા હોય, ઘણી વખત અજાણે પણ કરતા હોય છે, અને એના ગંભીર પરિણામો એ લોકો ભોગવતા હોય છે. તો આવા સમયે જે બાળકો છે કે જે યંગસ્ટર્સ છે, એ લોકોએ કેવી રીતે પોતાના મા બાપને સમજાવવા જોઈએ કે ભાઈ ને મને આ જ ગમે છે, હું આ જ કરીશ? જો આજે તમને એવું લાગે છે કે અમારું મનગમતું નથી કરવા મળી રહ્યું, કોઈ પણ પરિસ્થિતિવશ પણ હોય, ઘણા લોકોની એવી ફાઇનાન્શિયલ પોઝિશન ન હોય કે ભણાવી શકે, તો જે અવસર તમને મળ્યો છે એમાં તમે નિખરીને બતાવો. આજે આપણી સમક્ષ દેશમાં એવા કેટલાય હીરોઝ છે જેને આપણે આપણી આંખ સમક્ષ જો રાખીએ, જે એમાંથી સૌથી શ્રેષ્ઠ હું દરેક બાળકોને કહું એ છે આપણા એપીજે અબ્દુલ કલામ. હું ઘણી વખત અમારા કવિવર હરિવંશરાય બચ્ચનની આ જે પંક્તિઓ છે, અપને મન કા હો તો અચ્છા હૈ, અપને મન કા ન હો તો ઓર અચ્છા હૈ, તો એનો મતલબ કે ભાઈ પ્રભુએ તમારી માટે હવે આ ચોઈસ કરી છે, હવે તમારે આમાં આગળ વધવાનું છે.